નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. મિત્રો, આજે આપણે પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓના ચોથા ભાગમાં આવી ગયા છે. આજનો જે વિડીયો છે એ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ એમપી કહી શકાય મિત્રો. એટલે આ વિડીયોને સ્કીપ ન કરતા અંત સુધી જોજો. આ અગાઉના વિડીયોમાં આપણે જુદા જુદા સજીવોમાં પોષણ અને ખોરાક ગ્રહણની ક્રિયા કેવી રીતે થાય છે એ જોઈ ગયા છે. આ વિડીયોની અંદર આપણે મનુષ્યની અંદર ખોરાક ગ્રહણ કેવી રીતે થાય છે અને એ ખોરાકનું પાચન કેવી રીતે થાય છે એ આ વિડીયોમાં જોવાના છીએ. એટલે મિત્રો, આજનો ટોપિક છે મનુષ્યનું પાચન તંત્ર. આજનો વિડીયો લાંબો થઈ શકે છે, તેમ છતાં આ વિડીયોને અંત સુધી જોજો તો જ તમને આ ટોપિકની અંદર સંપૂર્ણ સમજ મળી જશે. તો મિત્રો, ચાલો શરૂ કરીએ મનુષ્યમાં પોષણ. મિત્રો, મનુષ્યમાં જે પોષણ મેળવાય છે એ ખોરાકમાંથી મેળવાય છે. આપણે જે પણ ખોરાક છે એ મોં દ્વારા લઈએ છીએ. હવે એ ખોરાક આપણા શરીરમાં જાય છે, પછી એ ખોરાકનું શું થાય છે એ આપણે સમજવાનું છે. તો મિત્રો, જે આ તંત્ર છે આપણું, જે ખોરાકમાંથી આપણને ઉર્જા આપે છે પણ એની પહેલાં એનું પાચન કરે છે, આ તંત્રને આપણે પાચન તંત્ર કહીએ છીએ. ખોરાકનું પાચન કરતું તંત્ર એટલે પાચન તંત્ર. મિત્રો, આપણા પાચન તંત્રની અંદર ઘણા બધા અંગો જોડાયેલા છે. તમે જુઓ, આ છે આપણું પાચન તંત્ર. આ પાચન તંત્રની અંદર શરૂઆત થાય છે મોંથી. મોં આવે, મોં પછી અન્નનળી આવે, અન્નનળી પછી જઠર આવે, જઠર પછી નાનું આંતરડું આવે, પછી મોટું આંતરડું આવે, મળાશય આવે, પછી મળદ્વાર આવે. આપણા પાચન તંત્રની અંદર આ બધા અંગોનો સમાવેશ થાય છે. હવે મિત્રો, આપણે જે ખોરાક લઈએ છીએ એ સૌથી પહેલાં આપણે ક્યાંથી લઈએ છીએ? મોંથી. એટલે સૌથી પહેલાં મોંથી પાચન શરૂઆત થઈ જાય છે. તમે જુઓ કે ખોરાક સૌથી પહેલાં મોંમાં પ્રવેશ કરે છે. મોંમાંથી એ ખોરાક જાય છે અન્નનળીમાં, અન્નનળીમાં જાય છે, પછી એ જાય છે જઠરની અંદર. હવે મિત્રો, તમે ધ્યાન રાખજો કે અહીંયા ખોરાક કેવી રીતે આ પાચન તંત્રની અંદર સફર કરે છે, એટલે મુસાફરી કરે છે. તમે જુઓ, ફરીથી જોઈ લો કે જે ખોરાકનો કોળિયો હતો એ મોંમાં જાય છે, મોંમાં જાય છે, પછી એ આવે છે અન્નનળીની અંદર, અન્નનળીમાંથી એ આવે છે જઠરમાં, જઠર પછી એ જઠર છે એ નાના આંતરડા સાથે જોડાયેલું છે, એટલે ખોરાક જે છે એ નાના આંતરડામાં જાય છે, નાના આંતરડામાં ફરીને પછી એનું જોડાણ થયેલું હોય છે મોટા આંતરડા સાથે, અને મોટા આંતરડામાં ખોરાક ફરી રહે એટલે પછી મળાશયમાં થઈને મળદ્વારથી બહાર નીકળી જાય છે. મિત્રો, આ પ્રકારે જે ખોરાક છે આપણા શરીરની અંદર ફરે છે. હવે મિત્રો, આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે કયા અંગમાં કઈ રીતે ખોરાકનું પાચન થાય છે. સૌથી પહેલાં આપણે જોઈશું કે મોંની અંદર પાચન કેવી રીતે થાય છે. સૌથી પહેલાં આપણે જે ખોરાક લઈએ છીએ એ તો મોંમાં જ જાય છે, તો મોંની અંદર શું થાય છે ચલો જોઈએ. હવે મિત્રો, તમે જુઓ કે મોંની અંદર શું હોય? જીભ હોય, દાંત હોય, આ કંઈ એમને એમ તો આપ્યા નથી, એનું કંઈક તો કામ હોય જ ને. તો મોંની અંદર જે જીભ છે, દાંત છે, એ સૌથી પહેલાં જે ખોરાક આવેલો છે એના ટુકડા કરવાનું કામ કરે છે. મિત્રો, તમે જાણો છો કે જે આપણું પાચન તંત્ર છે એ નાજુક કહેવાય, નાજુક તંત્ર છે. એની અંદર કોઈ સોલિડ વસ્તુ, બહુ જ કઠણ વસ્તુ જાય તો એ નુકસાન પહોંચાડી શકે છે. એટલે જે ખોરાક આપણા શરીરમાં દાખલ થાય છે એ સોફ્ટ હોવો જોઈએ, ભીનો હોવો જોઈએ, તો એ આગળ જઈ શકે સરળતાથી. એટલા માટે જે દાંત છે એ દાંત શું કરે છે? એ દાંત જે ખોરાક આપણે લીધો છે એના નાના નાના ટુકડા કરે છે. જેટલા નાના ટુકડા થાય એટલું જ જે ખોરાક છે એ સરળતાથી પાચન થઈ શકે છે. એટલે મિત્રો, આપણે ઘણા વડીલો આપણને કહેતા હોય છે કે તમે જે ખોરાક ખાઓ છો એને વધુ ને વધુ ચાવો, જેટલું તમે વધારે ચાવશો એટલો જ ખોરાક સરળતાથી પચી જશે. એટલે દાંત એના માટે જ આપવામાં આવ્યા છે કે દાંત એ ખોરાકના ટુકડા કરે છે, જેટલા વધુ ટુકડા થશે એટલું પાચન સારું થશે. આ ઉપરાંત મિત્રો, જીભ પણ છે. એ જીભ શું કરે છે? એ જીભ જે ખોરાક આવેલો છે એ ખોરાકને લાળ રસથી ભરી દે છે, એટલે એને બરાબર ભીનો કરી દે છે અને વલોવી દે છે, જેથી એ સરળતાથી જે પાચન માર્ગ છે એમાં આગળ વધી શકે અને એનું સરળતાથી પાચન થઈ શકે. મિત્રો, હવે જે જીભ છે એ જે દાંત છે એને મદદ પણ કરે છે. જે ખોરાકના ટુકડા થાય છે એમાં જીભ એ મદદ પણ કરે છે. આ સિવાય મિત્રો, આપણા મોંની અંદર લાળ ગ્રંથિઓ આવેલી હોય છે. એક લાળ ગ્રંથિ નથી હોતી, લાળ ગ્રંથિઓનો સમૂહ હોય છે. એક બે નીચે આવેલી હોય છે, એક પાછળ આવેલી હોય છે ગળાની આજુબાજુ,
એ પાછળ આવેલી હોય છે અને એમાંથી એ લાળ રસનો સ્ત્રાવ કરે છે. હવે જે લાળ રસ છે એની અંદર જે ઉત્સેચક આવે છે એ છે લાળ રસીય એમાઇલેઝ. હવે મિત્રો, આપણે જે ખોરાક ખાઈએ છીએ એ જટિલ સ્વરૂપે હોય છે, એટલે એનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવું જરૂરી છે. કારણ કે જટિલ સ્વરૂપમાં એ શોષણ કરી જ ન શકે, એટલે જે ખોરાક છે એને સરળ સ્વરૂપમાં એનું વિઘટન થવું જોઈએ, ટુકડા થવા જોઈએ. એટલે જે ખોરાક છે જે જટિલ સ્વરૂપે છે એનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવું જ જોઈએ. મિત્રો, આપણે જે દાંત ટુકડા કરે છે એની વાત નથી, એ એનાથી પણ નાના નાના ટુકડા થવા જોઈએ, નાના નાના અણુ બનવા જોઈએ. હવે એ જટિલ જે ખોરાક છે એનું એકદમ સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે આપણા શરીરમાં આવેલા જૈવિક ઉદ્દીપકો, જેને ઉત્સેચકો પણ કહેવાય છે. એ ઉત્સેચકો શું કરે છે કે જે ખોરાક છે, જે કાર્બોદ છે, જે જટિલ છે એને સરળ સ્વરૂપમાં ફેરવે છે. એને આપણે જૈવિક ઉદ્દીપકો કે ઉત્સેચકો કહીએ છીએ. એમાંનો જે એક ઉત્સેચક છે જે આપણા લાળ ગ્રંથિમાં આવેલો છે, જેને લાળ રસીય એમાઇલેઝ કહેવામાં આવે છે. આમ તો એનું નામ એમાઇલેઝ જ છે, પણ એ લાળ રસમાં આવેલો હોવાથી એને લાળ રસીય એમાઇલેઝ કહેવામાં આવે છે. મિત્રો, આ લાળ રસીય એમાઇલેઝ ઉત્સેચક એ ખોરાકની અંદર જે સ્ટાર્ચ હોય છે એ સ્ટાર્ચના પાચનની શરૂઆત કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જે પાચનની શરૂઆત થાય છે એ મોંથી જ થઈ જાય છે. મોંની અંદર જે એમાઇલેઝ ઉત્સેચક છે એ સ્ટાર્ચનું પાચન કરે છે. હવે મિત્રો, જે ખોરાક છે એ મોંથી આગળ વધીને અન્નનળીમાં જાય છે. હવે એક વાત અહીંયા તમને જણાવી જરૂરી છે, એ છે કે જે આપણું મોં છે એ મોંની આગળ એટલે ગળાની અંદરથી બે ભાગ પડે છે. ત્યાં બે નળીઓ આવેલી છે, એક શ્વાસ નળી અને એક અન્નનળી. જે શ્વાસ નળી છે એ આગળની તરફ આવેલી હોય છે અને જે અન્નનળી હોય છે એ પાછળની તરફ આવેલી હોય, અને બંનેનું જોડાણ એક જ જગ્યાએ ગળામાં થયેલું હોય છે. હવે મિત્રો, આમ એક વસ્તુ છે કે જો આપણે ખોરાક ખાઈએ અને એ ખોરાક જો જોડાણ બંને નળીઓનું એક જ જગ્યાએ હોય તો ખોરાક શ્વાસ નળીમાં પણ જઈ શકે છે. એટલે મિત્રો, ખોરાક એ અન્નનળીની જગ્યાએ શ્વાસ નળીમાં ન જતો રહે એના માટે એક રચના આપણા ગળામાં આવેલી હોય છે, એ રચનાને ઘાંટી ટાંકણ કહેવામાં આવે છે. હવે થાય છે શું, તમે જુઓ કે જે ખોરાક આવે છે એ ખોરાક જ્યારે ગળામાં આવે છે ત્યારે ઘાંટી ટાંકણ છે એ આમ વળી જાય છે, અને વળી જાય છે એટલે જે ખોરાક છે લપસીને સીધો અન્નનળીમાં જતો રહે છે, શ્વાસનળીમાં જતો રહેતો નથી. મિત્રો, અહીંયા શ્વાસનળી અને અન્નનળીનું જોડાણ ગળામાં એક જ જગ્યાએ હોવાથી આ વસ્તુ જાણવી જરૂરી હતી, તો આ તમને જણાવી દીધી કે ઘાંટી ઢાંકણ જેવી રચના આવેલી હોય છે જે ખોરાકને સીધો જ અન્નનળીમાં મોકલે છે, શ્વાસનળીમાં જતાં અટકાવે છે. મિત્રો, તમે વિચારો કે જો કોઈ દિવસ આપણે ખાતી વખતે બોલતા હોઈએ તો એવું ઘણી વખત થતું હોય છે કે બોલતા બોલતા કે ખાતી વખતે કોઈ અન્નનો કણ હોય એ આપણા શ્વાસનળીમાં જતો રહે તો તરત જ એ પછી છીંક ખાઈને તરત જ બહાર આવે છે, ઘણી વખત એનાથી પ્રોબ્લેમ પણ થતા હોય છે. એટલે મિત્રો, ખાતી વખતે આપણે બોલવું ન જોઈએ. હવે મિત્રો, જે ખોરાક હતો એ મોંમાંથી અન્નનળીમાં આવી જાય છે. હવે અન્નનળીમાં પણ એક વસ્તુ આપણે જાણવી ખૂબ જરૂરી છે કે અન્નનળી એક ઊભી નળી છે, પણ એમાં ખોરાક સીધો જ નીચે આવી જતો નથી. આપણે કોઈ પાઇપ હોય, પાઇપ તમે જો પાઇપની અંદરથી આપણે કોઈ ખોરાક ઉમેરીએ તો તરત જ એ નીચે આવી જાય છે, એવું જ અહીંયા નથી થતું. અહીંયા શું થાય છે મિત્રો, કે જે પાઇપ હોય છે એટલે આપણી જે અન્નનળી છે એ અન્નનળીની અંદર ખોરાક સીધો જ નીચે આવી જતો નથી, એમાં થાય છે લયબદ્ધ સંકોચન. આ લયબદ્ધ સંકોચન શું છે, તો જુઓ મિત્રો કે જે અન્નનળી છે એ નળીમાં જ્યારે ખોરાક આવે છે ત્યારે જે અન્નનળીનો જે ખોરાક હોય છે એની પાછળનો જે ભાગ હોય છે ત્યાંના સ્નાયુઓ કમ્પ્રેસ થાય છે, એટલે કે દબાય છે, એટલે ખોરાક આગળ ધકેલાય છે અને આગળના સ્નાયુ છે થોડા આમ ખુલી જાય છે. એટલે આપણે એને કહી શકીએ કે ત્યાં વિકોચન થાય છે, પાછલા સ્નાયુનું સંકોચન, આગળનું વિકોચન, એમ કરતાં કરતાં ધક્કો મારતા મારતા ખોરાક આગળ વધે છે. આ જે ક્રિયા થાય છે એ સળંગ થઈ જતી હોય છે, એટલે એવું લાગે છે કે આમ ખોરાક થોડો થોડો આવી જતો હોય છે અને વલયો પેદા થતા હોય, વેવ પેદા થતી હોય, એ પ્રકારનું આ સંકોચન થાય છે, જેને આપણે લયબંધ સંકોચન કહીએ છીએ. આ પ્રકારે ખોરાક અન્નનળીમાં આગળ વધતો હોય છે, સીધો આગળ વધી જતો નથી. હવે મિત્રો, અન્નનળીમાંથી ખોરાક એ જઠરમાં આવે છે. જઠર એ એવું મોટું અંગ છે કે જ્યાં ખોરાક આવે એટલે તરત એનું વિસ્તરણ થાય, જેટલો વધુ ખોરાક આવે એમ એ વધારે ને વધારે પહોળું થતું જાય છે, એવું આ અંગ જઠર છે. હવે મિત્રો, આ જે જઠર છે એની દિવાલો કેવી હોય છે કે એ પણ કમ્પ્રેસ થઈ શકે છે, એટલે સંકોચન પામી શકે છે, એટલે એ દબાય છે અને એના લીધે જે ખોરાક છે અંદરનો એ વલોવાય છે, અને જેટલું એનું ખોરાક સારી રીતે વલોવાય એટલું એનું પાચન પણ જઠરની અંદર સારું થઈ શકે છે. હવે મિત્રો, જઠરની દિવાલની અંદર અમુક ગ્રંથિઓ આવેલી હોય છે જેને જઠર ગ્રંથિઓ કહેવામાં આવે છે.
આ જઠર ગ્રંથિઓમાંથી મુખ્યત્વે ત્રણ વસ્તુનો સ્ત્રાવ થાય છે. જુઓ, એક છે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, બીજું છે પેપ્સિન ઉત્સેચક. પેપ્સિન ઉત્સેચકનું પણ એમાં સ્ત્રાવ થાય છે, જે જઠર રસ હોય છે એમાં હોય જ છે, જે જઠર ગ્રંથિમાંથી નીકળે છે. આ ઉપરાંત શ્લેષ્મ, આ ત્રણ વસ્તુ એ જઠર રસમાં આવેલી હોય છે અને એનો સ્ત્રાવ જઠર જે ગ્રંથિઓ છે એ કરે છે. હવે મિત્રો, આપણે એક પછી એનું કાર્ય જોઈએ. સૌથી પહેલો છે HCl. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. એ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ શું કરે છે, જે ખોરાક છે એને એસિડિક બનાવે છે, એટલે એક એસિડિક માધ્યમ પૂરું પાડે છે જેથી કરીને ખોરાક સરળતાથી પાચન થઈ શકે. હવે મિત્રો, આ ઉપરાંત એક બીજું પણ કાર્ય છે કે જે HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ, એ જો ખોરાકની અંદર બેક્ટેરિયા કેવા કોઈ સૂક્ષ્મજીવો આવેલા હોય તો એનો પણ નાશ કરે છે. આ ઉપરાંત મિત્રો, જે પેપ્સિન છે, એ પેપ્સિન ઉત્સેચક એ પ્રોટીનનું પાચન કરે છે. યાદ રાખજો મિત્રો કે પેપ્સિન ઉત્સેચક છે એ પ્રોટીનના પાચન સાથે સંકળાયેલો છે. અને જે શ્લેષ્મ છે, શ્લેષ્મ એ ચીકણું પ્રવાહી છે, એ શ્લેષ્મ શું કરે છે, તો એ શ્લેષ્મ જે હાઇડ્રોક્લોરિક એસિડ અહીંયા જે જઠરસમાં રહેલો છે એ એસિડ છે, એટલે એ એસિડથી જે જઠરની દિવાલો હોય છે એને નુકસાન ન થાય એટલા માટે જઠરની દિવાલો ઉપર એ સ્તર લાગી જાય છે. એ શ્લેષ્મનું સ્તર લાગી જાય એટલે જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ જઠરની દિવાલોને નુકસાન પહોંચાડતો નથી, એટલે જઠરની દિવાલો માટે એ રક્ષણનું કામ કરે છે. આ ઉપરાંત મિત્રો, અહીંયા એક વાત કહેવી બહુ જરૂરી છે એટલે તમને જણાવી દઉં છું કે જો જે જઠર છે એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધી જાય તો આપણને એસિડિટી થાય છે. મિત્રો, પ્રકરણ 2માં તમે જોયું હશે, આપણે એક વિડીયો બનાવેલો જ છે કે જ્યારે એક ભાઈ વધારે પડતો તેલવાળો તળેલો ખોરાક ખાય છે ત્યારે એમને એસિડિટી થઈ જાય છે. એનું કારણ છે મિત્રો કે આપણે તેલવાળું તળેલું મસાલેદાર ચટાકેદાર ખોરાક ખાઈએ છીએ એટલે એના પાચન કરવા માટે શરીરને વધુ એસિડ પેદા કરવો પડે છે. જેટલો વધુ હાઇડ્રોક્લોરિક એસિડ પેદા થાય એટલું જ જઠરમાં એસિડનું જે એસિડિક માધ્યમ છે એ વધે છે, અને એસિડિક માધ્યમ વધે અને એનું લેવલ અમુક કરતાં વધી જાય એટલે આપણને પેટની અંદર બળતરા થાય, એને જ આપણે એસિડિટી કહીએ છીએ. એટલે વધુ પડતો તેલવાળો તળેલો ખોરાક ન ખાઈએ તો એસિડિટી જેવી સમસ્યા આપણને ન થાય. હવે મિત્રો, જે ખોરાક છે એ જઠરમાં આ પ્રકારનું પાચન થઈ જાય પછી એ આવે છે નાના આંતરડાની અંદર. હવે જ્યારે નાના આંતરડામાં આવે છે ત્યારે જે મુદ્રિકા સ્નાયુપેશી છે એ મુદ્રિકા સ્નાયુપેશી વડે બનેલ ની જઠર વાલ્વ એની મદદ કરે છે. ની જઠર વાલ્વ શું કરે છે કે જે જઠર છે એ જઠરમાંથી જે ખોરાક છે એ ખોરાકને ધીમે ધીમે નાના આંતરડાની અંદર જવા દે છે, એકદમ ઝડપથી જતો નથી, ધીમે ધીમે ખોરાકને ની જઠર વાલ્વ જે જઠર છે એમાંથી નાના આંતરડામાં ધીમે ધીમે એને મોકલે છે. હવે મિત્રો, ખોરાક નાના આંતરડામાં આવી ગયો છે એટલે આપણે નાના આંતરડાની વાત કરીએ તો નાનું આંતરડું છે એ લંબાઈમાં લગભગ 7 મીટર જેટલું લાંબુ હોય છે. 7 મીટર એટલે ઘણું લાંબુ કહેવાય મિત્રો. અને જે મોટું આંતરડું છે, મોટા આંતરડાની આપણે પછી વાત કરીશું, પણ એ બંનેનો ડિફરન્સ કહી દઉં તમને કે જે મોટું આંતરડું છે એની લંબાઈ ઓછી છે, લગભગ 1.5 મીટર જેટલી એની લંબાઈ હોય છે, જ્યારે જે નાનું આંતરડું છે એની 7 મીટર જેટલી લંબાઈ હોય છે. એટલે ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે કે નાનું આંતરડું છે એની લંબાઈ વધુ છે તેમ છતાં એને નાનું આંતરડું કેમ કહેવામાં આવે છે, તો મિત્રો એના માટે એની પહોળાઈ જવાબદાર છે. મિત્રો, જે નામકરણ કરવામાં આવ્યું છે એ નાના અને મોટા આંતરડાની પહોળાઈ ઉપરથી કરવામાં આવ્યું છે. જે નાનું આંતરડું છે એકદમ પતળું છે, એની પહોળાઈ ઓછી છે, પતળું છે એટલે એને નાનું કહેવામાં આવે છે. જ્યારે મોટું આંતરડું છે એની પહોળાઈ વધારે છે એટલે એને મોટું આંતરડું કહેવામાં આવે છે. હવે નાના આંતરડાની વાત કરીએ તો નાનું આંતરડું છે એ એકદમ ગૂંચળાકારે હોય છે એટલે ઓછી જગ્યામાં પણ વીંટળાઈને રહી જાય છે મિત્રો. હવે મિત્રો, જે પ્રાણીઓ હોય છે એ પ્રાણીઓની અંદર પણ નાના આંતરડાની લંબાઈમાં તફાવત જોવા મળે છે. ઘણા એવા પ્રાણીઓ હોય છે કે જેમાં નાનું આંતરડું લાંબુ હોય છે, અમુક પણ ટૂંકું પણ હોય છે. હવે એનું એક કારણ તમને કહી દઉં કે જે શાકાહારી પ્રાણીઓ હોય છે એ શાકાહારી પ્રાણીઓની અંદર જે નાનું આંતરડું હોય છે એ લાંબુ હોય છે, અને માંસાહારી પ્રાણીઓ હોય છે જેમ કે વાઘ ને તો એમાં જે નાનું આંતરડું છે ટૂંકું હોય છે. હવે એનું કારણ છે કે જે શાકાહારી પ્રાણીઓ છે એ વનસ્પતિ ખાય છે, વનસ્પતિમાં સેલ્યુલોજ આવે. હવે સેલ્યુલોજ છે એના પાચનમાં વધારે ટાઈમ થાય એટલે વધારે સમય લાગે, એટલે એના માટે જે નાના આંતરડાની લંબાઈ હોય છે એ વધુ હોય છે જેથી કરીને સેલ્યુલોજનું બરાબર પાચન કરી શકે. જ્યારે માંસાહારી પ્રાણીઓ છે એ તો માંસ ખાય છે, બીજા પ્રાણીઓને ખાય છે અને એમાં ચરબી આવે મોટા ભાગે, એટલે એનું પાચન સરળતાથી થાય છે. માંસનું પાચન સરળતાથી થાય છે એટલે એવા પ્રાણીઓની અંદર વધારે સમય લાગતો નથી પાચન માટે, એટલે નાનું આંતરડું એમાં ટૂંકું હોય છે.
મિત્રો, નાના આંતરડામાં એક ઉપયોગી ઘટના બને છે, એ છે કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન. હવે આ જે પાચન થાય છે એમાં અમુક સહાયક ગ્રંથિઓ પણ અગત્યનો ભાગ ભજવે છે, જેમ કે યકૃત અને સ્વાદુપિંડ. આ ઉપરાંત નાના આંતરડાની અંદર બીજી ગ્રંથિઓ પણ આવેલી છે, જે આંતરગ્રંથિઓ કહેવાય છે, એ પણ અગત્યનો ભાગ ભજવે છે. ચાલો જોઈએ. તો જુઓ, યકૃત છે એ યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય, એ પિત્તરસ છે, આમ તો એનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. હવે એ જે પિત્તરસ છે એ પિત્તરસ શું કરે છે, તો જે જઠરમાંથી ખોરાક આવેલો છે એ ખોરાક આમ તો એસિડિક હોય છે, પણ એ પિત્તરસ એ એસિડિક ખોરાકને આલ્કલાઇન બનાવે છે. કેમ આલ્કલાઇન બનાવે છે? કારણ કે આગળ જતાં જે સ્વાદુપિંડ છે અને સ્વાદુપિંડમાંથી જે સ્વાદુપિંડ રસ નીકળે છે એનું સરળતાથી પાચન કરી દે, એના માટે એને થોડોક આલ્કલાઇન બનાવે છે. આ ઉપરાંત મિત્રો, જે પિત્તરસ છે એ ચરબીનું પણ પાચન કરે છે. ચરબીનું પાચન કેવી રીતે કરે છે? તો જે ચરબીના ગોલકો હોય છે, એ મોટા મોટા ગોલકો હોય છે, હવે એનું જો ઉત્સેચકીય પાચન કરવામાં આવે તો ઉત્સેચકો બરાબર કામ ન કરી શકે અને પછી એ ચરબીનું પાચન ન થાય, એટલે જે ચરબીના મોટા ગોલકો હોય છે એને નાના ગોલકોમાં ફેરવવા જરૂરી છે, અને એ કામ કરે છે પિત્તરસમાં આવેલા પિત્તક્ષારો. એ શું કરે છે? તો ચરબીના મોટા જે ગોલકો હોય છે એને વિઘટન કરીને, વિખંડિત કરીને એને નાના ગોલકોમાં ફેરવી દે છે. મિત્રો, આ જે ઘટના છે એ તૈલોદીકરણ જેવી જ ઘટના થાય છે, અને એમાં જે ચરબીના મોટા ગોલકવાંશ હોય છે એની સાથે પિત્તક્ષારો જોડાઈને એને નાના ગોલકોમાં ફેરવી દે છે, અને પછી એ જે ચરબીના જે નાના ગોલકો છે એનું તૈલોદીકરણ થઈ ગયેલું છે, એટલે આપણે એને કહી શકીએ કે એ તૈલોદીકૃત ચરબી છે, અને એનું પાચન સરળ થાય છે. હવે એનું પાચન ક્યાં થાય છે એ થોડી વાર પછી કહીશ. હવે મિત્રો, બીજી ગ્રંથિ છે સ્વાદુપિંડ. એ સ્વાદુપિંડ છે એ પણ નાના આંતરડાની અંદર જે ખોરાકનું પાચન થાય છે એમાં અગત્યનો ભાગ ભજવે છે. મિત્રો, યાદ રાખજો કે જે યકૃત અને સ્વાદુપિંડ છે એ નાના આંતરડાની અંદર નથી આવેલી હોતી, એ બહારની તરફ જ આવેલી હોય છે, પણ એ જે એમાંથી રસ નીકળે છે એ નાના આંતરડાની અંદર મોકલે છે, જેથી કરીને ખોરાકનું પાચન સરળતાથી થઈ શકે. હવે મિત્રો, જે સ્વાદુપિંડ છે એ સ્વાદુપિંડમાંથી સ્વાદુપિંડ રસ કે સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે, અને જે સ્વાદુપિંડ રસ છે એમાં ટ્રિપ્સિન ઉત્સેચક આવેલો હોય છે, આ ઉપરાંત લાઇપેજ ઉત્સેચક આવેલો હોય છે. જે ટ્રિપ્સિન ઉત્સેચક આવેલો હોય છે એ મિત્રો પ્રોટીનનું પાચન કરે છે, અને જે લાઇપેજ ઉત્સેચક છે એ ચરબીનું પાચન કરે છે. યાદ રાખજો મિત્રો, જે સ્વાદુપિંડ છે એ સ્વાદુપિંડમાંથી સ્વાદુપિંડ રસ કે સ્વાદુરસ નીકળે છે, એમાંથી એક ઉત્સેચક નીકળે છે એ ટ્રિપ્સિન છે, બીજો છે લાઇપેજ છે, અને જે ટ્રિપ્સિન છે એ પ્રોટીનનું પાચન કરે છે, અને લાઇપેજ છે ચરબીનું પાચન કરે છે. મિત્રો, હમણાં વાત કરી હતી કે જે પિત્તક્ષારો છે એ ચરબીના મોટા ગોલકો હોય છે અને ચરબીના નાના ગોલકોમાં વિખંડિત કરી દે છે, અને તૈલોદીકૃત ચરબી બનાવે છે. એ તૈલોદીકૃત જે ચરબી છે એનું પાચન આ લાઇપેજ ઉત્સેચક કરે છે. આ ઉપરાંત મિત્રો, એમાં આંતરગ્રંથિઓ પણ આવેલી છે જેમાંથી આંતરરસનો સ્ત્રાવ થાય છે, અને જે આંતરરસ છે એમાંથી જે ઉત્સેચકો નીકળે છે એ ખૂબ જ અગત્યનું કાર્ય કરે છે, અને અંતે ખોરાકનું પાચન જ કરી દે છે. એ કયા કાર્યો છે? તો તમે જુઓ કે જે આંતરરસમાંથી જે ઉત્સેચકો નીકળે છે એ પ્રોટીનમાંથી એમિનો એસિડ બનાવે છે, એટલે પ્રોટીનનું પાચન થઈને એમિનો એસિડ બનાવે છે. આ ઉપરાંત જે જટિલ કાર્બોદિત છે એ જટિલ કાર્બોદિતનું સરળ કાર્બોદિતમાં રૂપાંતર કરે છે, સરળ કાર્બોદિત એટલે ગ્લુકોઝ. અને આ ઉપરાંત જે ચરબી છે એ ચરબીનું પણ પાચન કરી દઈને ફેટી એસિડ અને ગ્લિસરોલ બનાવે છે. મિત્રો, યાદ રાખજો, નામ ફરીથી કહી દઉં છું, કે જે પ્રોટીન છે એનું પાચન કરીને એમિનો એસિડ બનાવે છે, આ ઉપરાંત જે જટિલ કાર્બોદિત છે એને સરળ કાર્બોદિતમાં ફેરવી દે છે, અને જે ચરબી છે એનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરી દે છે. હા મિત્રો, અહીંયા જે મોટાભાગનો જે ખોરાક છે એનું પાચન થઈ ચૂક્યું હોય છે. હવે જે આપણે ખોરાક ખાધેલો છે અહીંયા એક ખોરાક જે છે એ જટિલ કાર્બોદિત સ્વરૂપે હતો, એનું મોટાભાગનું પાચન થઈ ગયું છે અને પાચિત ખોરાક બન્યો છે. હવે વાત આવે છે એના શોષણની, કારણ કે જો એક ખોરાકનું જે ખોરાક પચી ગયો છે એનું શોષણ શરીરમાં થાય તો જ પછી આપણે વૃદ્ધિ વિકાસ થાય ને આપણને ઉર્જા મળે. તો હવે જે ખોરાક પાચિત થઈ ગયેલો છે એનું થાય છે અભિશોષણ. અભિશોષણ ક્યાં થાય છે? તો જે નાના આંતરડાની દિવાલો છે એ દિવાલોની અંદર આવેલા હોય છે આંગળી જેવા નાના નાના પ્રવર્ધો, જેને કહેવામાં આવે છે રસાંકુરો. એ રસાંકુરો જે નાના આંતરડાની દિવાલમાં હોય છે એ અસંખ્ય, બહુ જ મોટી સંખ્યામાં હોય છે, અને એ જે રસાંકુરો છે એ જે પાચિત ખોરાક છે એનું શોષણ કરે છે, અને શોષણ કરે છે આ ઘટનાને અભિશોષણ કહેવાય છે. હવે મિત્રો, જે રસાંકુરો છે એ રસાંકુરો ઉપર રુધિરવાહિનીઓ પણ આવેલી હોય છે. એ રુધિરવાહિનીઓ શું કરે છે? તો જે રસાંકુરો વડે જે ખોરાકનું શોષણ થયું છે, જે પાચિત ખોરાક છે, જે ખોરાક શરીરના કોષે કોષ સુધી પહોંચાડવાનો છે, એ જે ખોરાક રસાંકુરો વડે શોષિત થયો છે પાચિત ખોરાક,
એ રુધિરવાહિનીઓ એનું શોષણ કરી લે છે, એને એને રુધિરમાં ભેળવી દે છે. હવે રુધિરમાં ભેળવી દે છે એટલે રુધિર તો આખા શરીરમાં ફરવાનું, એટલે સાથે એ જે પાચિત ખોરાક છે જે આખા કોષે કોષ સુધી પહોંચાડવાનું છે એ પણ રુધિર સાથે ફરે છે, અને રુધિર આખા શરીરના કોષે કોષ સુધી પહોંચે એટલે સાથે સાથે ખોરાક પણ આખા જ શરીરના કોષો સુધી પહોંચી જાય છે. અને જ્યારે કોષો સુધી પહોંચી જાય છે ત્યારે શું થાય છે, તો એ જે કોષો છે તે કોષોએ પાચિત ખોરાક છે એમાંથી ઉર્જા મેળવે છે, નવી પેશીઓનું સર્જન કરે છે, જૂની પેશીઓનું સમારકામ કરે છે. આ બધું જ કોષની આજુબાજુ થતી આ ઘટના છે. હવે મિત્રો, નાના આંતરડાની અંદર મોટાભાગનું પાચન પૂર્ણ થાય છે, તેમ છતાં ઘણો બધો ખોરાક એવો હોય છે જે અપાચિત રહી જાય છે. એ અપાચિત ખોરાક નાના આંતરડામાંથી પછી આવે છે મોટા આંતરડાની અંદર. એ અપાચિત ખોરાકમાંથી પણ અહીંયા રસાંકુરો છે એ શોષણ કરે છે. શેનું શોષણ કરે છે, તો મોટાભાગે પાણીનું શોષણ કરે છે. યાદ રાખજો મિત્રો, મોટા આંતરડાની અંદર મોટાભાગે પાણી, અને તેમ છતાં અમુક પોષક તત્વોનું ખોરાકનું શોષણ થતું જ હોય છે, પણ મુખ્ય વસ્તુ છે પાણી. પાણીનું શોષણ અહીંયા મોટા આંતરડામાં થાય છે અને પાણીને ફરીથી શરીરમાં મોકલી દેવામાં આવે છે. કારણ કે મિત્રો, જો અહીંયા પાણીનું શોષણ ન થાય અને પાણીનો નિકાલ થઈ જાય તો પછી ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. હવે મિત્રો, મોટા આંતરડામાંથી જે અપાચિત ખોરાક છે, જે કચરો કહી શકાય, એ મોટા આંતરડામાંથી આગળ વધીને મળાશયમાં જાય છે. મળાશયમાં એકઠો થાય છે અને જ્યારે મળાશય સંપૂર્ણ ભરાઈ જાય એટલે પછી એનો નિકાલ થાય છે. એટલે કે મળ દ્વારા જે મળ છે, જે અપાચિત ખોરાક છે, મળ તરીકે ઓળખાય છે, અને મળ એ મળ દ્વારા શરીરની બહાર નિકાલ પામે છે. આ ઘટનામાં જે મળદ્વારની આસપાસ જે મુદ્રિકા સ્નાયુઓ છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જે મુદ્રિકા સ્નાયુઓ છે એ જે મળદ્વારને છે જકડી રાખે છે, એટલે મળદ્વાર પૂરા સમય સુધી ખુલ્લો રહેતો નથી. જ્યારે મળાશય સંપૂર્ણ ભરાઈ જાય પછી જ આ મુદ્રિકા જે સ્નાયુઓ છે એ એને ખોલે છે અને પછી મળનો નિકાલ થાય છે. મિત્રો વિચારો કે જો આ મુદ્રિકા સ્નાયુઓ ન હોય તો શું થાય? જો મુદ્રિકા સ્નાયુઓ ન હોય તો જે મળદ્વાર છે એ ખુલ્લું જ રહે અને સતત શરીરમાંથી મળનો ત્યાગ થતો જ રહે, તો પછી એનાથી ગંદકી વધુ ફેલાય. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને જો તમે અમારી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો સુધી ફેસબુક, વોટ્સએપ કે ગમે તે બીજા પ્લેટફોર્મ વડે તમે શેર કરો. જેટલો વધુ શેર થશે એટલી વધુ લાઈક આવશે. મિત્રો, આ વિડીયો ઉપર આપણે ટાર્ગેટ રાખીએ છીએ 500 લાઇક્સનો. તમે 500 લાઇક્સ પૂરી કરો વિડીયો ઉપર, જો તો વિડીયો તમને ગમે હોય તો આનાથી પણ વધુ સારા આપણે વિડીયો બનાવીશું. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.